હવે વિદ્યાર્થી મિત્રો એટલે કોઈ પણ કણ સંતુલન સ્થિતિમાં હોય તો એના ઉપર લાગતું વજન બળ એપ બરાબર એમજી અને ય બળ એફ બરાબર ક્યુ આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ ખ્યાલ એવો ઓકે તો આપણે શું મેળવવાનું છે કણ પરનો વીજભાર અને વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે મેળવવાની છે તો કે કણ પરનો વીજભાર મેળવવો હોય તો આપણી પાસે સૂત્ર હતું આ બંને બળો સરખાઈ દઈએ તે રીતે તો કે ક્યુ ઇ બરાબર એમ કારણ કે સંતુલન અવસ્થામાં છે આના ઉપરથી તમને ક્યુ બરાબર સૂત્રનો કરતાં બનાવશો એટલે સૂત્ર મળશે એમ જી અપો અને ઈ ખેલાયવા વસ્તુમાં ઓકે આ સૂત્ર ઉપરથી તમારે ક્યુ મેળવી લેવાનો અને ક્યુ મળશે એટલે આપણને કણ પરનો વીજભાર મળશે ખેલાયવો વિદ્યાર્થી મિત્રો હવે તમારે આગળનું સ્ટેપ કરવાનું કે આપણી પાસે ક્યુ બરાબર પણ સૂત્ર હતું એન ઈ એમાંથી જો તમે એનને સૂત્રનો કરતા બનાવશો તો કે ક્યુ બાય ઈ જે સૂત્ર મળશે એ સૂત્ર ઉપરથી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મળી જશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે આમાં તમારે ગણતરી કરીને જવાબ લાવવાનો છે શું જવાબ આવે તે યાદ રાખશે આ વસ્તુમાં ઓકે આગળ જોઈએ શું કહે છે તે એક ઇલેક્ટ્રોન જેટલો જ ધરાવતા ઇલેક્ટ્રોન જેટલો જ ધરાવતા પાંચ સેન્ટીમીટર ત્રીજાના પાણીના બુંદને ફરી વાર આવું જો હવામાં સ્થિર રાખવામાં આવે છે પાણીના બુંદને હવામાં સ્થિર રાખવું છે તો આપણે હમણાં કીધેલું તે પ્રમાણે વજન બળ કેટલું એમજી અને કુલંબીય બળ કેટલું ક્યુ ઇ આ બંને બળો સરખા હોવા જોઈએ તો એમાંથી આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કીધેલી છે તો ઈને સૂત્રનો કરતા બનાવીએ તો આપણી પાસે સૂત્ર આવશે એમ જી અપોન ક્યુ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે ચાલો વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે આપણને વીજભાર આપેલો છે કોનો વીજભાર સોરી કેટલો વીજભાર છે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલો જ વીજભાર પાણીના બૂંદ પર છે એટલે આપણે ક્યુ તો આપણે આમાં મૂકી દઈશું જેની વેલ્યુ આપણને ખબર છે નવ પોઈન્ટ આઠ અથવા નિયરલી ઇક્વલ ટુ દસ લઈ શકાય પણ પાણીનું દળ આપેલું નથી ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે પાણીના બુંદ જે છે એ બૂદની ત્રિજ્યા છે તો આપણે દળ મેળવવા માટે આપણને પાણીની ઘનતા ખબર છે એક હજાર તો ઘનતા બરાબર સૂત્ર આવે દળ ભાગ્યા કદ દળને સૂત્રનો કરતા બનાવો તો સૂત્ર બનશે રો ઇન્ટુ વી રો એટલે ઘનતા કદ કેટલું આવશે ફોર બાય થ્રી પાય આર ક્યુબ જેટલું કદ આવશે એટલે આપણને મળશે દળ વિદ્યાર્થી મિત્રો આ જે દળ મળે એ દળની કિંમત તમારે આ સમીકરણમાં મૂકવાની છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે આ સમીકરણમાં મૂકશો એટલે તમને બધી વેલ્યુ મળી જશે રો આપેલા છે ફોર બાય થ્રી પાય આર પાણીના બુંદની ત્રીજા પણ આપેલી છે જી પણ મળશે આપણને નવ પોઈન્ટ આઠ અથવા દસ ક્યુ વિદ્યુત ભાર પણ આપેલો છે આ બધી ગણતરી કરશો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો બધા જ ડાકલાની ગણતરી તમારે જાતે કરીને જવાબ મેળવવાનો છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે આગળનો એમસી ક્યુ જોઈએ શું કહે છે જો સમાન વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ધરાવતી બે સમાંતર તકતીઓ ની વચ્ચે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવાની છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે આવો આપણે ઉદાહરણનો દાખલો હતો કે બે સમાંતર પ્લેટ છે આ રીતે પણ ઉદાહરણના દાખલામાં એ બંને પ્લેટ પર વિરુદ્ધ પ્રકારની વિદ્યુતભારની ઘનતા હતી અહીંયા સમાન ઘનતા છે એટલે સમાન વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે એટલે આના ઉપર આપણે માની લઈએ સમાન ધન વિદ્યુતભાર છે તો આના ઉપર પણ ધન વિદ્યુતભાર જ હશે કારણ કે સમાન કીધેલો છે ઓકે તકતીના મધ્ય બિંદુએ મધ્ય બિંદુ એટલે આપણે વાત કરીએ તે પ્રમાણે અંદરના ભાગમાં થાય આ બિંદુએ ઓકે આ બિંદુએ આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓકે એના આધારિત આપણે મેળવીએ તો આ ધન વિદ્યુત ભાર છે કે જેને કારણે ક્ષેત્ર બહાર તરફ હશે એટલે આ દિશામાં ધન વિદ્યુત કારણે આ પ્લેટ એટલે ધન વિદ્યુત પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં એ એટલું જ વિદ્યુત ક્ષેત્ર આ પ્લેટ નંબર એક કહી દઉં અને પ્લેટ નંબર બે કહી દો એકને કારણે જેટલું ક્ષેત્ર આ દિશામાં હશે એટલું જ બેને કારણે ક્ષેત્ર પી બિંદુ આપણે આને પી બિંદુ કહીએ તો પી બિંદુ એ ક્ષેત્ર પણ ક્યાં હશે બહાર તરફ તો આ બંને ક્ષેત્ર જે છે એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયા એટલે મધ્ય બિંદુ જે છે એ મધ્ય બિંદુ એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો શૂન્ય મળશે ખેલાયવા વસ્તુમાં ઓકે તો આપણો આમાં જવાબ શું આવશે આધાર રાખે છે ખેલાયવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે આગળના એમસીક્યુ ની વાત કરીએ શું કીધું જો એક વિદ્યુત ડાયપોલ નિયમિત વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે છે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે આગળ એમ સિક્યુ આવી ગયો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો આપણે ડાયપોલને મૂકીએ અને ક્ષેત્રને સમાંતર મૂકીએ તો એના ઉપર બળ પણ લાગતું નથી અને ટોર્ક પણ લાગતું નથી એટલે બળ અને ટોર્ક બંને શૂન્ય છે એટલે લખી દેવાય કે ડાયપોલ પર લાગતું કુલ બળ અને ટોર્ક બંને કેવું છે શૂન્ય છે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ આ વાત કરીએ એમસીક્યુમાં એચ સી અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એચ સીએલ એટલે વિદ્યાર્થી મિત્રો એચ પ્લસ અને સી માઇનસ એટલે જેટલો ધન વિદ્યુત ભાર એટલો જ ઋણ વિદ્યુત ભાર એટલે ડાયપોલ મોમેન્ટ આપેલી છે ડાયપોલ મોમેન્ટ કેટલી આપેલી છે પી બરાબર ત્રણ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ ત્રીસ ઘાત કુલમ ઇન્ટુ મીટર જેટલી ડાયપોલ મોમેન્ટ આપેલી છે અને આ બંને પરમાણુ પર વિજાતીય વિદ્યુત ભાર છે એટલે એકના એકના ઉપર ધન અને એકના ઉપર ઋણ કલ્પીએ તો વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે તે મેળવવાનું છે અને બે પરમાણુ વચ્ચેનું અંતર આપણને આપેલું છે એક એંગસ્ટ્રોમ એટલા માટે આપણે આગળ વાત કરેલી કે બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરને ટુ એ વડે દર્શાવેલા એંગસ્ટ્રોમ એટલે દસની માઇનસ દસ ઘાત મીટર પણ કહી શકાય પી એટલે ડાયપોલ મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ કેટલી છે તો કે ત્રણ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની માઇનસ ત્રીસ ઘાત અને આ દસની માઇનસ દસ ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ત્રણ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની માઇનસ વીસ ખેલાયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે એટલે આપણો ઓપ્શન આવશે બી ખેલાય વસ્તુમાં ઓકે આગળ વાત કરીએ જો સો ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે વિદ્યાર્થી મિત્રો અહીં વિદ્યુત ક્ષેત્ર છે ને એ ઝેડ અક્ષની દિશામાં છે એટલે ઉપર તરફ છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રને સમતલ એક્સ વાય સમતલમાં દસ સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો ફ્લક્ષનું સૂત્ર આપણે આવેલું ફાય બરાબર ઈ ડોટ એ અથવા એસ પણ કહી શકાય ડોટ ગુણાકાર છે એટલે આપણે આવું કહી શકાય ઈ એ કોસ થીટા હા લેવો કોષ ઠીટા એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદીશ વચ્ચેનો ખૂણો જોઈએ તો કે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે એક્સ વાય સમતલમાં આપણે પૃષ્ઠ મૂકેલો છે પૃષ્ઠનો ક્ષેત્રફળ સદીશ પણ ક્યાં જશે ઉપર તરફ જશે એટલે બંને કઈ દિશામાં છે એક જ દિશામાં એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે તો કે જીરો થશે એટલે ઠીટા બરાબર કેટલા થશે 0 એટલે આપણે આવું કહી શકાય ઈ એ કોષ જીરો કોષ જીરો વેલ્યુ કેટલી થાય વન એટલે ઈ a એ મળશે એ એટલે ક્ષેત્રફળ અહીંયા આગળ દસ સેન્ટીમીટર તમને લંબાઈ આપેલી છે સેન્ટીમીટર મીટરમાં ફેરવીને જો તમે આનું ક્ષેત્રફળ મેળવશો એટલે ક્ષેત્રફળ આવશે કેટલું તો કે દસ સેન્ટીમીટર એટલે સો સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરી નાખશો અને વર્ગ કરશો સેન્ટીમીટરનો વર્ગ એટલે દસ ની માઇનસ બે ઘાત એટલે તમને ટોટલ ક્ષેત્રફળ મળશે દસની માઇનસ બે ઘાત મીટર સ્ક્વેર જેટલું તમને ક્ષેત્રફળ મળશે તો અહીંયા આગળથી આપણે કહી શકાય કે એ બરાબર દસની માઇનસ બે ઘાત મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ છે તો આમાં આપણે આમાં કિંમત મૂકી દઈએ તો કે ઈ કેટલા છે સો ક્ષેત્રફળ કેટલું છે દસની માઇનસ બે એટલે વધે કેટલા તો કે એક તો ફાઈ બરાબર કેટલા આવશે એક ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આ આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો આ આગળ નો એમ શીખ્યું જોઈએ શું કીધું જો આર ત્રીજા અને એલ લંબાઈના નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં નળાકારની અક્ષ વિદ્યુત ક્ષેત્રને ને સમાંતર રહે તે રીતે મૂકેલો છે તો નળાકારની સપાટીમાંથી પસાર થતું શું મેળવવાનું છે છે વિદ્યાર્થી મિત્રો ઓકે સમાન વિદ્યુત ક્ષેત્રમાં નળાકાર મૂકવામાં આવે છે એટલે માની લો કે આ દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક નળાકાર મૂકવામાં આવે છે આ રીતે ચાલો એવો વિદ્યાર્થી મિત્રો આ તો આપણી થિયરી બની ગઈ થિયરી શું બની ગઈ આપણી તો કે નળાકારને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે આ જે સમતલ સપાટી એક છે આ સમતલ સપાટી બે છે અને આ વક્ર સપાટી ત્રણ છે તો ત્રણેય સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય તો ત્રણેય સાથે સંકળાયેલું ફ્લક્ષ થિયરી પ્રમાણે કુલ ફ્લક્ષ કેટલું આવશે આનું ફાઈ બરાબર ઝીરો આવશે શા માટે ઝીરો આવશે કારણ કે જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય છે પૃષ્ઠમાં એટલી બધી જ ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળે છે એટલે સંકળાયેલું કુલ ફ્લક્સ આનું કેટલું હશે શૂન્ય હશે ખ્યાલ એવા વસ્તુમાં જૂથ ક્ષેત્ર છે ટુ આઈ કેરેટ ન્યૂટન પર કુલમ એટલે એક શખ્સની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એટલે ઈ બરાબર આપણે લખી શકાય ટુ આઈ કેરેટ ન્યૂટન પર કુલમ અને આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે ત્રણ જે કેરેટ મીટર સ્ક્વેર ઓકે આ ધાતુના ટુકડાને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય તો ફાઈ બરાબર આપણી પાસે સૂત્ર હતું સંકલન ઈ ડોટ એ તો બંનેનો ડોટ ગુણાકાર કરાવીએ તો કે આઈ ડોટ જે કુલમ જેટલું આપણને ફ્લક્સ મળશે ખ્યાલ એવા વસ્તુમાં ઓકે તો ફ્લક્ષનું મૂલ્ય કેટલું આવશે તો કે છ આવશે ખ્યાલ એવા વસ્તુમાં ઓકે આગળનો એમસીક્યુ સ્ટાર્ટ કરીએ શું કીધું જો એમસીક્યુમાં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ અને બી સપાટી જે છે તમને બે સપાટી આપેલી છે અને એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈવ એ અને ફાઇવ બી છે તો નીચેનામાંથી કયું વિધાન સાચવું છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ બંને આકૃતિ અને બંને આકૃતિના પૃષ્ઠ એ અને પૃષ્ઠ બી સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન છે કારણ કે પૃષ્ઠ એ સાથે જેટલી ક્ષેત્રરેખા પસાર થાય એટલી જ ક્ષેત્રરેખા પૃષ્ઠ બીમાંથી પસાર થાય છે એટલે આપણે આવું કહી શકાય કે બંને પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન છે ફાઇ એ ઇઝ ઇક્વલ ટુ ફાઈ બી

હવે આ ગોલીય કવચને વિદ્યુત ભારિત કરેલો છે એટલે આપણે આના ઉપર વિદ્યુત ભાર છે એવું માની લઈએ આમ ઓકે હવે આપણને શું કીધું છે ગોલીય કવચને સમકેન્દ્રીય એવા બે મીટર અને ત્રણ મીટર ત્રીજાના ગોલીય કવચ લો અને એ કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો બે મીટર અને ત્રણ મીટર એ બંને આ જે જીરો પોઈન્ટ પાંચ મીટર ત્રીજાનો ગોળો છે એની બહારના બિંદુએ છે એટલે ગોલીય કવચની બહારના કોઈ પણ બિંદુએ વિદ્યુત અપોન આર સ્ક્વેર એટલે એવું કહી શકાય કે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલા માટે આપણે આવું લખી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ઈ સમ પ્રમાણમાં વન અપોન આર સ્ક્વેર ચાલો એવા વસ્તુમાં ઓકે ચાલો તો આપણે આવું લખી શકાય ઈ વન અપોન ઈ ટુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન સ્ક્વેર અને ઇ ટુ એટલે વન અપોન આર ટુ સ્ક્વેર એટલે એ ઉપર જશે એટલે આર ટુ સ્ક્વેર આ રીતે લખી શકાય ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે આર વન એટલે આપણે બે મીટર કહી દઈએ અને આર ટુ એટલે ત્રણ મીટર કહી દઈએ એટલે આપણે કિંમત મૂકી દઈએ ઈ વન અપોન ઇ ટુ ઇઝ ઇક્વલ ટુ આર ટુ એટલે ત્રણ મીટર ત્રણનો વર્ગ નવ અને આર વન એટલે બે મીટર બેનો વર્ગ ચાર તો આપણે આવું લખી શકાય કે ઈ વન બરાબર નાઇન બાય ફોર ઈ ટુ આધારિત આપણો જવાબ શું આવશે આ તારને રૂપે અઢાર સેન્ટીમીટર જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવાની છે તો અનંત અંતરને લીધે એટલે અનંત લંબાઈના તારને લીધે આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું ઈ બરાબર ટુ કે લેમડા અપોન આર ખ્યાલ આવ્યો ઓકે લેમડા એટલે વિદ્યુતભારની રેખીય ઘનતા આપેલી છે આ કેટલા અંતરે મેળવવાનું છે એ આપેલું છે અને કે એટલે નવ ગુણ્યા દસની નવઘાત જે આપણી પાસે મૂલ્ય હતું આ બધી કિંમત તમે આની અંદર મૂકશો એટલે તમને જવાબ આવશે જે આવે આપણો જવાબ ખ્યાલ આવ્યો ઓકે આગળ વાત કરીએ તાંબાના ગોળાની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે તો આર ત્રિજ્યાની ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે ઓકે મિત્રો આગળ એમસી ક્યુ શું કહે છે જુઓ તાંબાના ગોળાની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા તમને આપેલી છે સિગ્મા તો આર ત્રીજાના ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરેલી કે ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એટલે અથવા એને કહેવાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવે સિગ્મા આપોન એપ્સાયલોન ઝીરો કે જેની સાબિતી આપણે આગળના લેક્ચરમાં આપેલી છે એટલે ડાયરેક્ટ આપણે આમાં કિંમત લખી શકાય સિગ્મા આપોન એપસાયલોન ઝીરો ખ્યાલ આવો ઓકે આગળ વાત કરીએ એ બાજુવાળા સમઘનમાંથી એક વિદ્યુતભારી તાર પસાર થાય છે અને આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા તમને આપેલી છે અને આ સમઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્ષ કેટલું છે તે મેળવવાનું છે ઓકે ચાલો આપણે આ સમઘન આપેલો છે માની લો અને આ સમઘનમાં એક તાર મૂકેલો છે ઓકે આ તારને તમારે એવી રીતે મૂકવાનો કે જેમાંથી પસાર થતું એટલે એ તારને તમે એવી રીતે મૂકો કે જેને લીધે એમાંથી બહાર નીકળતું ફ્લક્સ મહત્તમ હોય ઓકે વિદ્યાર્થી મિત્રો આને હું નામ આપી દો એ બી સી ડી ઈ એફ જી એચ ખેલા એવો ઓકે વિદ્યાર્થી મિત્રો આ બાજુ એ છે તો આટલો તમે તાર મૂકો ખેલાવો એની કરતાં મોટી લંબાઈવાળો તાર તો આ વિકર્ણ કહેવાય આ ડીથી જી અથવા થી એચ ખેલાવો પણ આના કરતા મોટી લંબાઈનો તાર કઈ રીતે ગોઠવાઈ શકે તો એક આ બિંદુ એથી આ રીતે ગોઠવી શકાય આ બિંદુએ તારનો એક છેડો રાખવાનો અને એક છેડો આ શીરો બિંદુ ઉપર રાખવાનો જી એટલે મેક્સિમમ લંબાઈ આ રીતે સાંકળશે એટલે એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો એટલે વિરુદ્ધ પ્રકારના ખૂણે રાખવામાં આવે છે ઓકે તો આપણે આના આધારિત કહી શકાય કે જો તાર આટલો રાખીએ આ રીતે તો આ તારની લંબાઈ મેળવવી હોય તો આ તારની લંબાઈ આપણને મળી શકે આ તારની લંબાઈને કહી દઈએ એલ અને એ થશે અંડર રૂટ થ્રી એ જેટલી એટલે એવા વસ્તુમાં ઓકે ચાલો માગેલું છે ફ્લક્સ ફ્લક્સ એટલે આપણી પાસે સૂત્ર આવે ફાઈ બરાબર સિગ્મા ક્યુ ઓપોન વડે ઝીરો વિદ્યુતભાર મેળવવાનો બાકી રેખા ખાલી અત્યાં આગળ તમને રેખીય ઘનતા આપેલી છે રેખીય ઘનતાનું સૂત્ર છે લેમડા બરાબર ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ ક્યુ બરાબર સૂત્ર કરીએ તો લેમડા ઇન્ટુ એલ તો એલ કેટલા છે અંડર રૂટ થ્રી એટલે આપણે આવું કહી શકાય લેમડા અને આને કહેવાય અંડર રૂટ થ્રી ઇન્ટુ એ તો ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો આવશે લેમડા અંડર થ્રી એ એને આપણે આ સમીકરણમાં કિંમત મૂકીએ તો ફાય બરાબર સૂત્ર મળશે અંડરવુટ થ્રી લેમડા એ અપોન ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો આપણો એ આધારિત જવાબ થશે અંડર થ્રી લેમડા એ અપોન ખ્યાલ એવો આ વસ્તુમાં ઓકે આગળ એમ શીખ્યું જોઈએ કવચની આપેલી છે એક ગોળાકાર કવચ આપેલું છે જેની ત્રીજા દસ મિલીમીટર છે ઓકે અને એના ઉપર આપણે કહી દઈએ તે પ્રમાણે સતત રીતે ધન વિદ્યુત ભારિત થયેલો છે ગોળાકાર કવચ છે એટલે બહારના બિંદુ એક ક્ષેત્ર હશે અંદરના બિંદુ એક ક્ષેત્ર હશે નહીં એટલે કેન્દ્ર ઉપર ક્ષેત્ર શૂન્ય હશે અને કેન્દ્ર થી સપાટી સુધીના અંતર સુધી ક્ષેત્ર શૂન્ય હશે એટલે આટલા વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય હશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે ચાલો આપણને શું કીધેલું છે કવચના કેન્દ્ર ઉપર દસ માઇક્રોકુલમ વિદ્યુતભાર છે એટલે કવચના કેન્દ્ર ઉપર આપણે કહી દઈએ સ્મોલ ક્યુ બરાબર દસ માઇક્રોકુલમનો વિદ્યુત ભાર મૂકી દઈએ તો એ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું તો આપણી પાસે હતું કે બળનું સૂત્ર હતું એ બરાબર ક્યુ ઇ તો દસ માઇક્રોકોલમનો વિદ્યુતભાર છે પણ એ દસ માઇક્રોકુલમનો વિદ્યુતભાર કેન્દ્ર ઉપર છે પણ કેન્દ્ર ઉપર ક્ષેત્ર કેટલું છે શૂન્ય તો ઈ બરાબર શૂન્ય હોવાથી એ દસ માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉપર કોઈ બળ લાગશે નહીં કારણ કે આપણે શોર્ટમાં કહી શકાય કે કોળીય કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે શૂન્ય છે એટલા માટે એના ઉપર બળ લાગશે નહીં ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં ઓકે આગળ વાત કરીએ કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર દસ માઇક્રોકુલમ છે એટલે આપણે વાત કરીએ કે આ બંધ પૃષ્ઠ છે આ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર દસ માઇક્રોકુલમ છે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે હવે આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભર દાખલ કરીએ પણ એનું મૂલ્ય છે માઇનસ દસ માઇક્રોકુલમ ખ્યાલ આવો તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે તો કે આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભર કેટલો થઈ ગયો તો કે શૂન્ય કારણ કે પ્લસ દસ માઇનસ દસ એટલે શૂન્ય એટલે ફ્લક્સ બરાબર સૂત્ર આવશે સિગ્મા ક્યુ અપોન એપસાયલોન ઝીરો સિગ્મા ક્યુ ઝીરો છે એટલે ટોટલ ફ્લક્સ કેટલું મળશે આપણને શૂન્ય મળશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે આગળનું એમ શીખ્યું જોઈએ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ગોળાનો ગોળો છે અને આ ગોળાનું કેન્દ્ર છે માની લો આ ગોળાનું કેન્દ્ર અને આ ગોળાના કેન્દ્ર ઉપર આપણે કહી દઈએ ડાયપોલ મૂકી દઈએ ડાયપોલ એટલે એક માઇનસ ક્યુ વિદ્યુતભાર અને એક પ્લસ ક્યુ વિદ્યુતભાર તો આ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્ષ મેળવવાનું છે તો આપણે પહેલાં આ ગોળા સાથે ઘેરાયેલો વિદ્યુતભાર નક્કી કરવો પડે કેટલો છે શૂન્ય છે ઓકે તો ફ્લક્ષનું સૂત્ર આવશે ફાઈ બરાબર સીગમા ક્યુ અપોન એપસાયલોન ઝીરો સિગમા ક્યુ ઝીરો છે એટલે ફાઈ બરાબર કેટલા મળશે આપણને શૂન્ય મળશે એટલે ફ્લક્સ કેટલું આવશે આનું શૂન્ય આવશે ખ્યાલ એવો આ વસ્તુમાં ઓકે આગળના એમસીક્યુમાં જોઈએ એક ઇલેક્ટ્રોનને નવ પોઈન્ટ એક ગુણ્યા દસની ત્રણ ઘાત ન્યૂટન પર કુલન જેટલું ક્ષેત્ર છે અને એ ક્ષેત્રમાં મુક્ત પતન કરવામાં આવે છે મુક્ત પતન કરવું એટલે પ્રારંભમાં વેગ જૂ શૂન્ય છે તો આ પ્રવેગનું મૂલ્ય મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એટલે ગતિ દરમિયાન એના ઉપર બળ લાગશે એ બરાબર ક્યુ ઇ અને ગતિ કરે છે એટલે ન્યૂટનના નિયમ પ્રમાણે એનામાં પ્રવેગ ઉત્પન્ન થાય એટલે એના આધારિત બળ આવશે એ બરાબર એમ એ આ બંનેને સરખાઈ દઈએ તો કે ક્યુ ઇ બરાબર એમ એ તો પ્રવેગ મેળવવાનો છે એટલે એને સૂત્રનો કરતા બનાવીએ એટલે સૂત્ર આવશે ક્યુ ઈ અપોન એમ ક્યુ એટલે વિદ્યુત ભાર આપણને આપેલો છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે દળ આપેલું છે એટલે આ રીતે આપણને ગણતરી કરશું એટલે આપણને પ્રવેગ મળશે વિદ્યાર્થી મિત્રો ગણતરી આધારિત જે જવાબ આવે એ જવાબ કે એક સુવાહક ગોળો દસની ત્રેવીસ ઘાત અણુઓ ધરાવે છે અને તેમાંથી જીરો પોઈન્ટ એક ટકા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે તો ગોળાએ કેટલો વિદ્યુતભર પ્રસ્થાપિત કર્યો હશે ખ્યાલ આવ્યો ઓકે તો ઇન શોર્ટ આપણે દસ ની ત્રેવીસ ગાત અણુ આપેલા હશે અને એમાંથી ઝીરો પોઈન્ટ એક ટકા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણે આવું કહી શકાય કે દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેપિટલ એન કહીએ તો કે દસ ની ત્રેવીસ ના ઝીરો પોઈન્ટ એક ટકા ખ્યાલ એવા વસ્તુમાં ઓકે તો એન બરાબર દસની ત્રેવીસના દીરો પોઈન્ટ એક ટકા એટલે દસની ત્રેવીસ ક્રોસ જીરો પોઈન્ટ એક ટકા કાઢો એટલે છેદમાં કેટલા આવશે સો તો કેટલા હશે ઇલેક્ટ્રોન દૂર થતા હશે તો એન બરાબર દસની વીસ ઘાત જેટલા ઇલેક્ટ્રોન દૂર થતા હશે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે મેળવવાનું કીધેલું છે ઇલેક્ટ્રોન દૂર થાય તો એક પોઈન્ટ છ ગુણ્યા દસ માઇનસ ઓગણીસ તો દસ વીસ દૂર થાય તો કેટલા તો કે એના ઉપરથી આપણે સૂત્ર મૂકવાનું એન બરાબર દસ ની વીસ અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર એક પોઈન્ટ છ ગુણ્યા માઇનસ ઓગણીસ ઘાત ખ્યાલ એવા વસ્તુમાં ઓકે તો ટોટલ જવાબ આપણને મળશે એક પોઈન્ટ છ ગુણ્યા દસની એક ઘાત એટલે ટોટલ જવાબ આપણો આવશે સોળ કુલંબ જેટલો વિદ્યુત ભાર પ્રેરિત થશે એટલે આપણો ઓપ્શન આવશે ડી ખ્યાલ એવા વસ્તુમાં ઓકે આગળ એમસીક્યુમાં ઓકે તો આગળનું એમસીક્યુ શું કીધું જુઓ પૃષ્ઠ સાથે સંકળાયેલો વિદ્યુત ફ્લક્ષ ધન ક્યારે હોઈ શકે જેથી મિત્રો ફ્લક્ષની થિયરી ભણાવેલી ત્યારે એમ આપણે આવેલું કે જ્યારે ઠીટાની વેલ્યુ નેવું અંશ કરતાં ઓછી હોય ત્યારે ફ્લક્સ કેવું હોઈ શકે ધન હોઈ શકે ત્યારે આપણે વાક્ય આવેલું જ્યારે વધારે પડતી માહિતી એમાં આપેલી ખ્યાલ એવો તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ કહી શકાય કે જ્યારે ઠીટા લેસ ધેન નેવું હોય ત્યારે ફ્લક્સ ધન હોય શકે ઓકે આગળ વાત કરીએ સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી ત્રણ મીટર દૂર હોય ત્યારે તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ ચાલીસ ન્યૂટન જેટલું છે તો દરેક પર વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે તો કુલમના નિયમ પ્રમાણે એ બરાબર સૂત્ર આવે કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો જ્યાં આર બરાબર ત્રણ સેન્ટીમીટર સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરીને આપણે આમાં કિંમત મૂકવાની અને ચાલીસ ન્યૂટન બળ આપેલું છે અને આપણને વિદ્યુતભર મેળવવાનો કીધો છે તો ક્યુ સ્કવેરને સૂત્રનો કરતા બનાવીએ એટલે સૂત્ર બનશે એફ આર સ્કવેર બાય કે તો આ ક્યુ સ્ક્વેર મળે અને આમાં આપણે બધી કિંમત મૂકી દઈએ તો આપણને અંતે જવાબ મળશે ખ્યાલ આવ્યો ઓકે જે આવે તે આપણો જવાબ હશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં આગળ વાત કરીએ શું કીધું છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ગતિ કરે ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરે અને પ્રોટોન ક્ષેત્રની દિશામાં ગતિ કરે એટલે આપણે આવું કહીએ જ્યારે ગતિ કરતો હોય ત્યારે ન્યૂટનના નિયમ પ્રમાણે એપ બરાબર એમ એ અને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એના ઉપર લાગતું બળ એપ બરાબર ક્યુ આ બંનેને સરખાઈ દઈએ તો એમ એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇ થશે ને ઓકે જો એમાંથી આપણે એને સૂત્રનો કરતા બનાવીએ એટલે સૂત્ર બનશે ક્યુ ઇ બાય એમ ઓકે પ્રવેગનો ગુણોત્તર કીધેલો છે અને આપણને વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર અને દળ ત્રણ વસ્તુ આપેલી છે એમાંથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વિદ્યુતભાર એક સમાન હશે વિદ્યુત ક્ષેત્ર સમાન જ છે બંને માટે એટલે દળ બદલાશે એટલે આવું કહી શકાય પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં છેલ્લા એવા વસ્તુમાં ઓકે તો પ્રોટોન માટે વાત કરીએ તો એ ઇલેક્ટ્રોન માટે પ્રવેગની વાત કરીએ તો કે એ ઈ છે એ વસ્તુમાં ઓકે ચલો તો આપણે આ રીતે લખી શકાય એ તો વ્યસ્ત પ્રમાણમાં એમ અને એ ઈ તો વ્યસ્ત પ્રમાણમાં શું થશે એમ ઈ આપણે કોનો કોનો ગુણોત્તર પૂછેલો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે આવું કહી શકાય એ ઈ અપોન એપી ઇઝ ઇક્વલ ટુ એમ પી અપોન એમ ઈ આ આપણો જવાબ થશે ખ્યાલ આવ્યો ઓકે તો શું જવાબ આવશે એમ પી અપોન એમ ઈ ખ્યાલ આ વસ્તુમાં ઓકે આગળ વાત કરીએ શું કીધું છે બે સમાંતર પ્લેટો પર સમાન મૂલ્યના વિજાતીય વીજભાર છે એટલે એક પ્લેટ ઉપર ધન હશે અને એક પ્લેટ ઉપર ઋણ હશે તેમની વચ્ચે શૂન્યાવકાશિત હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બે ગુણ્યા દસની પાંચ ઘાત વોલ્ટ પર મીટર છે જ્યારે તેમની વચ્ચે જગ્યામાં ડાય ઇલેક્ટ્રિક માધ્યમ ભરી દેવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર દસની પાંચ ઘાત થાય તો ડાય ઇલેક્ટ્રિક માધ્યમનો અછલાંક કેટલો હશે તો આપણી પાસે સૂત્ર હતું કે માધ્યમમાં લાગતું બળ એ હવામાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું થાય તો એની જેમ જ અહીં આગળ આપણે કહી શકાય માધ્યમમાં વિદ્યુતીય ક્ષેત્ર એ હવાના વિદ્યુતીય ક્ષેત્ર કરતાં કેમાં ભાગનું થાય છે તો આપણને કે ડાયલેક્ટ્રિક અચળાંક મેળવવાનો કીધેલો છે તો કે કે ઇજ ઇક્વલ ટુ ઇ અપોન ઈ એમ કે બરાબર ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે હવામાં બે ગુણ્યા દસ ની પાંચ ઘાત અને માધ્યમાં કેટલું આપેલું છે ખાલી દસ ની પાંચ ઘાત દસ ની પાંચ કેન્સલ થશે એટલે કે બરાબર અંતે વધશે બે તો આ બે એ આપણો જવાબ થશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે